અત્યારે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર નવ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ ના ક્ષેત્રફળ એમાં આપણે સ્વાધ્યાય 9.3 એના દાખલા નંબર 12 સુધી જોયેલું છે. આગળ વધીએ દાખલા નંબર 13 તરફ. તો દાખલા નંબર 13 સમરમ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી છે. ડીસી ને સમાંતર રેખા એબી ને એક્સ માં તથા બીસી ને વાય માં છેદે છે. એટલે કે આપણી પાસે આ એબીસીડી એક સમલંબ ચતુષ્કોણ છે. એમાં એસી છે, એ એસી ને સમાંતર રેખા, એસી ને સમાંતર રેખા એટલે કે આપણી આ રેખા બરાબર છે, એ રેખા એબી ને એક્સ માં અને બીસી ને વાય માં છેદે છે. આ રેખા છે એ એબી ને એક્સ માં અને બીસી ને વાય માં છેદે છે, જે એસી ને સમાંતર છે. તો સાબિત કરો કે એરિયા ઓફ એડીએક્સ એરિયા ઓફ એ ડી એક્સ એટલે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ એ સી વાય એટલે કે એ સી વાય આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળ મારા કેવા છે સરખા છે એવું મારે બતાવવું છે. તો લખીએ આપણે સૌથી પહેલા તો આકૃતિ જે છે તેની વાત કરી લઈએ અને પછી આગળ વધીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બી સી ડી એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે જેમાં એબી સમાંતર ડીસી છે. એબી સમાંતર ડીસી તથા એસી ને સમાંતર રેખા એસી ને સમાંતર રેખા એબી ને એક્સ માં તથા બીસી ને વાય માં છેદે છે. હવે આ જે સી એક્સ છે બરાબર છે જે સી એક્સ દોરો તો એ લઈ લઈએ આપણે બરાબર છે જે આ સીએક્સ દોરી આપણે જે એવાય ને ઓ બિંદુ માં છેદે છે. એવાય ને ઓ બિંદુ માં છેદે છે. આપણે સીએક્સ દોરીએ છે અને એ સીએક્સ આ એવાય ને આપણને ઓ બિંદુ માં છેદે છે. હવે મારે આ બે ત્રિકોણ ના ક્ષેત્રફળ સરખા બતાવવા છે તો એના માટે સૌ પ્રથમ આ જે બે સમાંતર રેખાઓ આપેલી છે એક્સ વાય સમાંતર એસી બરાબર છે એ બે સમાંતર રેખાઓ થી બનતો ત્રિકોણ એટલે કે એ એક્સ વાય અને બીજો છે સી એક્સ વાય આ બંને ત્રિકોણ મારા સરખા ક્ષેત્રફળ ના છે એવું પેલા બતાવી દઉં. તો કે હવે ત્રિકોણ એ એક્સ વાય તથા ત્રિકોણ સી એક્સ વાય એ બંને એક સમાન પાયા પર પાયો કયો એક સમાન પાયા એક્સ વાય પર તથા બે સમાંતર રેખાઓ એક્સ વાય સમાંતર એસી એટલે એક્સ વાય સમાંતર એસી ની વચ્ચે આવેલા છે ને વચ્ચે આવેલા હોય તો શું થાય કે બંનેના ક્ષેત્રફળ મારા સરખા થાય એટલે કે એરિયા ઓફ એ એક્સ વાય બરાબર એરિયા ઓફ બરાબર સી એક્સ વાય. ફરીથી જોજો મિત્રો આ જે છે એક્સ વાય એ બરાબર આ જે ત્રિકોણ આવ્યો એનો પાયો કયો છે તો કે એક્સ વાય બરાબર. એ જ રીતે બીજો ત્રિકોણ માં આવ્યો સી એક્સ વાય આ જે ત્રિકોણ આવે તેનો પાયો પણ કયો છે એક્સ વાય. તો કે આ બંને ત્રિકોણ જે છે આ બંને ત્રિકોણ મારા આ બંને ત્રિકોણ જે છે એનો પાયો મારો એક્સ વાય છે અને બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. તો બંનેના ક્ષેત્રફળ કેવા થશે સરખા.
તો તે માટે હવે આ axy ની વાત કરીએ તો axy છે એ બે ત્રિકોણ ના ભેગા થવાથી મળે છે. કયો ત્રિકોણ? કે પહેલો ત્રિકોણ મારો આ એક છે axo અથવા તો aox અને બીજો ત્રિકોણ છે આ oxy. તો આ બંને નો સરવાળો કરું તો મને આખો ત્રિકોણ axy મળે. એ જ રીતે આ જે ત્રિકોણ છે cxy એ પણ આ બે ત્રિકોણ ના સરવાળા થી બને છે. તો એ લખી નાખીએ. તો કે માટે axy એટલે કેટલા? તો કે એરિયા aox નીચેનું થોડું એરિયા aox વત્તા એરિયા aox વત્તા એરિયા ઓફ આ આ એટલે કહો કે xoy અથવા તો oxy oxy બરાબર એરિયા ઓફ cxy cxy. તો cxy માં આપણને બે સ્પષ્ટ દેખાય છે આ બે ત્રિકોણ બરાબર. એટલે પહેલો ત્રિકોણ કયો? તો કે coy. પહેલો ત્રિકોણ કયો? coy વત્તા બીજો ત્રિકોણ કયો? તો બીજો આ નાનો ત્રિકોણ છે. નાનો ત્રિકોણ કયો? એટલે oxy. તો એરિયા ઓફ oxy બંને બાજુ oxy oxy છે એને કાઢી નાખીએ તો મારી પાસે શું આવશે? તો કે એરિયા ઓફ aox બરાબર એરિયા ઓફ coy. આને હું આપી દઉં પરિણામ નંબર એક. મારી પાસે આ જે એરિયા હતો બરાબર aox એના બરાબર મારી પાસે શું આવ્યું? તો કે આ એરિયા coy. આટલું આપણે સાબિત કર્યું. હવે તો હવે આ જે ax છે એક ને પાયા તરીકે લઈ અને એનાથી બે ત્રિકોણ બને છે મારા. કયા? તો કે ADX આ જે ત્રિકોણ આવ્યો ADX અને બીજો છે ACX. આ બંને ત્રિકોણ તમે જોશો તો બંનેનો પાયો એક છે અને બે સમાંતર રેખા BC અને AB ની વચ્ચે આવેલા છે. તો બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. તો એની વાત કરીએ તો કે હવે ત્રિકોણ ADX તથા બીજો ત્રિકોણ કયો? ACX. એક સમાન પાયા પાયો કયો છે મારો? એક સમાન પાયા એ આ મારો પાયો છે. એક સમાન પાયા AX પર તથા બે સમાંતર રેખાઓ કઈ? AB સમાંતર DC. AB સમાંતર DC ની વચ્ચે આવેલ છે અને માટે બંનેના ક્ષેત્રફળ કેવા થશે? તો કે એરિયા ઓફ ADX બરાબર એરિયા ઓફ ACX. માટે એરિયા ઓફ ADX બરાબર એરિયા ઓફ ACX. હવે ACX આ જે ત્રિકોણ છે એનો એરિયા જોઈએ તો એક આપણો આ જે લીટી દોરેલી છે એ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંનેનો સરવાળો કરીએ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો મને આખા ACX નો સરવાળો મળી જાય. તો ACX એટલે શું? કે આ બેનો સરવાળો. આ એટલે કહો કે AOX કે એરિયા ઓફ AOX વત્તા આ જે ત્રિકોણ છે એટલે એ કહો તો કે ACO એરિયા ઓફ ACO. માટે એરિયા ઓફ ADX એના બરાબર. હવે એરિયા ઓફ AOX એરિયા ઓફ AOX બરાબર શું છે? કે એરિયા ઓફ COY એ લખી નાખીએ AOX ની જગ્યાએ. તો એરિયા ઓફ COY વત્તા એરિયા ઓફ ACO ક્યાંથી લખ્યું આપણે? તો કે પરિણામ એક પરથી. તો માટે એરિયા ઓફ ADX એના બરાબર. હવે એરિયા ઓફ COY વત્તા એરિયા ઓફ ACO એરિયા ઓફ COY એટલે આ ક્ષેત્રફળ વત્તા એરિયા ઓફ ACO એટલે આ ક્ષેત્રફળ આ બંને ભેગા કરીએ આપણે તો મને કયા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે? તો કે
સીવાય. કયા ત્રિકોણ નું ક્ષેત્રફળ મળે છે? એ સી વાય. તો એ લખી નાખું તો એના બરાબર એરિયા ઓફ એ સી વાય, જે મારે સાબિત કરવું, એરિયા ઓફ એડીએક્સ બરાબર એરિયા ઓફ એ સી વાય. તો મિત્રો આકૃતિ થોડીક આજે અહીં બધું ભેગું થઈ જાય છે, પણ તમે આકૃતિ પર થોડું ધ્યાન કેન્દ્રિત કરશો અને સૌ પ્રથમ મારે આ બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણ સરખા બતાવવા છે, એટલે હું એના માટે આ જે પાયો છે એક્સ વાય એના પરથી બે ત્રિકોણ બને છે. તો એક આ ત્રિકોણ એ એક્સ વાય અને બીજો ત્રિકોણ આ સી એક્સ વાય, આ બંને ત્રિકોણ કે એક જ પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, એટલે બંનેના ક્ષેત્રફળ સરખા. બંને આ જે ભાગ છે એ સામાન્ય છે, એ કાઢી નાખીએ તો આ બંને ક્ષેત્રફળ મારું કેવું થઈ જશે? સરખું. એને હું આપી દઉં છું પરિણામ નંબર એક. અને ત્યાર પછી આ બે રેખાઓ છે, એ બે રેખાઓની વચ્ચે મને જે ત્રિકોણ મળે છે, એટલે પહેલો ત્રિકોણ કહો કે એડીએફ, બીજો ત્રિકોણ કહો કે એસીએફ, તો એ બંને મારા સમક્ષેત્ર થશે. બંને સમક્ષેત્ર, એમાંથી આ ભાગ કાઢી અને આ ભાગ ઉમેરી દઉં તો મારો ત્રિકોણ કયો થઈ જશે? એસીવાય. એ આપણી સાબિતી છે. તો આ દાખલા નંબર 13 આગળ વધીએ. 10.3 14મો પ્રશ્ન, આકૃતિમાં એપી સમાંતર બીક્યુ સમાંતર સીઆર છે. એપી એ બીક્યુ ને સમાંતર છે, બીક્યુ એ સીઆર ને સમાંતર છે. તો સાબિત કરો કે એરિયા ઓફ એક્યુસી, એક્યુસી આખા આખા જે ત્રિકોણ છે એક્યુસી, એનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ પીડીઆર, પીડીઆર આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મારે સમાન બતાવવું છે. જોઈએ તો સૌથી પહેલા આકૃતિ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એપી સમાંતર બીક્યુ સમાંતર સીઆર છે. હવે તમે આ જે આપણો ચતુષ્કોણ આવ્યો એ પી ક્યુ બી અથવા તો એ બી ક્યુ પી, આ જે ચતુષ્કોણ છે એના પર જો ધ્યાન કેન્દ્રિત કરશો તો આ ચતુષ્કોણ કયો છે? અમારો કે સમલંબ ચતુષ્કોણ. આ સમલંબ ચતુષ્કોણમાં એપી અને બીક્યુ એકબીજાના સમાંતર છે. બીક્યુ ને પાયા તરીકે લઈએ તો બીક્યુ ને જે હું પાયા તરીકે લઉં તો અહીંથી મને બે ત્રિકોણ મળે છે. એક છે આ ત્રિકોણ એટલે કે એ બી ક્યુ અને બીજો ત્રિકોણ છે આ ત્રિકોણ એટલે કે પી ક્યુ બી, સોરી હા બી ક્યુ પી, એટલે આ એક ત્રિકોણ આવશે અને બીજો ત્રિકોણ આ આવશે. તો આ બંને ત્રિકોણ એક સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, બંને કેવા થશે? મારા સમક્ષેત્ર. એ જ રીતે આ નીચે સમલંબ ચતુષ્કોણની વાત કરું તો એમાં પણ બીક્યુ પાયો લો તો કે મારો આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ મારા કેવા છે? તો કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, એટલે બંને કેવા થશે? સમક્ષેત્ર. બંને પરિણામ નો સરળો કરી દઈએ તો મારે જે જોઈએ છે એ પરિણામ મને મળી જશે. જોઈએ આપણે. હવે ત્રિકોણ બી ક્યુ અથવા એ બી ક્યુ, એ બી ક્યુ તથા બીજો ત્રિકોણ કહો કે પી બી ક્યુ, પી બી ક્યુ એક સમાન પાયા બી ક્યુ પર તથા એપી સમાંતર બીક્યુ, એપી સમાંતર બીક્યુ ની વચ્ચે આવેલ છે અને માટે એરિયા ઓફ એબીક્યુ બરાબર એરિયા ઓફ સીબીક્યુ, આને આપી દઉં પરિણામ નંબર એક. એ જ રીતે બરાબર નીચેના સમલંબ ચતુષ્કોણ વાત કરીએ આપણે તો કે સીબીક્યુ અને આરબીક્યુ બંને એક જ પાયા બીક્યુ પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. તો ત્રિકોણ સીબીક્યુ અને ત્રિકોણ આરબીક્યુ, સીબીક્યુ અને આરબીક્યુ આ બંને ત્રિકોણ બરાબર એક સમાન પાયા બીક્યુ પર તથા બે સમાંતર રેખાઓ બીક્યુ સમાંતર સીઆર,
દ્વિતીય સમાંતર શિયર ની વચ્ચે આવેલ છે ને વચ્ચે આવેલા હોય તો શું થાય? તો તે માટે બંને ત્રિકોણ ક્ષેત્રફળ કેવું? તો કે સમાન, તો કે એરિયા ઓફ સીબીક્યુ બરાબર એરિયા ઓફ આરબીક્યુ. આને આપી દો પરિણામ નંબર બે. પરિણામ એક અને બે નો સરવાળો કરતા તો પરિણામ એક વત્તા બે કરતા પરિણામ એક કયું છે મારો? એરિયા ઓફ એબીક્યુ, એરિયા ઓફ એબીક્યુ વત્તા બીજું પરિણામ કયું? એરિયા ઓફ સીબીક્યુ, એરિયા ઓફ સીબીક્યુ એના બરાબર એરિયા ઓફ પીબીક્યુ, પીબીક્યુ વત્તા એરિયા ઓફ આરબીક્યુ બરાબર. ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરી અને જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરી તો બંનેનો સરવાળો કરીએ તો શું આવે છે આપણી પાસે? તો એ જોઈએ હવે. એરિયા ઓફ એબીક્યુ વત્તા એરિયા ઓફ સીબીક્યુ. એબીક્યુ આ જે ત્રિકોણ આવ્યો આખો એનું ક્ષેત્રફળ વત્તા સીબીક્યુ એટલે કે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ. તો આ બંને નો સરવાળો કરીએ તો મારી પાસે શું આવશે? આખો આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આવી જશે. તો કે કયું? તો કે એરિયા ઓફ એ સીક્યુ બરાબર એરિયા ઓફ પીબીક્યુ, પીબીક્યુ એટલે કે આ ત્રિકોણ મારો વત્તા એરિયા ઓફ આરબીક્યુ એટલે કે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણ નો જો હું સરવાળો કરું તો મને કયું ક્ષેત્રફળ મળશે? એરિયા ઓફ પીબી આર જે મારે જોઈએ છે. તો કે એરિયા ઓફ પીબી આર એ જ આપણું પરિણામ છે. તો મિત્રો માત્ર એક આ સમલંબ ચતુષ્કોણ અને બીજો આ સમલંબ ચતુષ્કોણ આ બંને સમલંબ ચતુષ્કોણનો મારે પહેલા એક આ ત્રિકોણ લેવાનો છે પછી બીજો આ ત્રિકોણ લેવાનો એટલે બંનેના ક્ષેત્રફળ મારા કેવા? કે સમાન. એ જ રીતે અહીંયા આગળ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન બરાબર છે. આ જે ત્રિકોણ આવ્યું અને આનું ત્રિકોણ કે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ મારા સમાન થશે. બંને પરિણામનો સરવાળો કરી દો તો મારે જે જોઈએ છે મને પરિણામ મળી જશે. એટલે દાખલો ખૂબ સરળ છે. આગળ વધીએ તો 15મો દાખલો. ચતુષ્કોણ એબીસીના વિકર્ણો એસી અને બીડી પરસ્પર એકબીજાને ઓ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી એઓડી બરાબર એરિયા ઓફ ડીઓસી થાય. તો સાબિત કરો કે એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. અહીંયા આપણી પાસે ચતુષ્કોણ એબીસીડી આપેલો છે એના વિકર્ણો એસી અને બીડી એવી રીતે છેદે છે કે એઓડી અને બીઓસી આ બંને ત્રિકોણ છે એ સમક્ષેત્ર છે. બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે. આપણે સાબિત કરવાનું છે કે આ જે ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ સાબિત કરવા માટે શું કરવું પડે? તો કે આ ચતુષ્કોણની કોઈ પણ બરાબર સામસામેની બાજુની બે જોડ પૈકી કોઈ એક જોડ ની બંને બાજુ એકબીજાને સમાંતર હોય એટલે અહીંયા મારે એબી અને સીડી એકબીજાને સમાંતર બતાવી પડે. જોઈએ તો સૌ પ્રથમ આકૃતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણ એ બી સીડી ના વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તથા એરિયા ઓફ એઓડી એઓડી બરાબર એરિયા ઓફ બીઓસી આવું આપણને આપેલું છે. એટલે માટે એરિયા ઓફ એઓડી બરાબર એરિયા ઓફ બીઓસી છે. બંને બાજુ આ જે ભાગ આવે AOB એ ઉમેરી દઈએ તો શું આવશે? તો એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ AOB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOB. આ બંને બાજુ હું એરિયા ઓફ AOB એરિયા ઓફ AOB ઉમેરી દઉં છું તો શું થયું? તો એઓડી અને એઓબી આ બંનેના ક્ષેત્રફળ નો સરવાળો એટલે કે એઓડી અને એઓબી આ બંનેના ક્ષેત્રફળ નો સરવાળો એટલે મારી પાસે શું આવશે?
તો કે એ ડી બી નું ક્ષેત્રફળ, તો લખી નાખીએ એરિયા ઓફ એ ડી બી બરાબર. અહીંયા બીઓસી, બીઓસી એટલે કે આ ત્રિકોણ વત્તા એરિયા ઓફ એઓ બી એટલે કે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ નો સરવાળો એટલે શું થશે? તો કે એરિયા ઓફ એ સી બી, એરિયા ઓફ એ સી બી. તો મારી પાસે શું આવ્યું? આ બે ત્રિકોણ છે એડીબી અને એસીબી, આ બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ કેવા આવ્યા? સમાન આવ્યા. બંને એક જ પાયા એબી પર આવેલા છે તથા પાયાની એક જ બાજુ આવેલા છે અને બંને ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. તો આ બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય, જેમાં એક રેખા છે પાયાને સમાવતી હોય, તો પ્રમેય 9.3 મુજબ એબી અને બીસી કેવા થશે? સમાંતર થશે. તો લક્ષી નાખીએ આપણે કે માટે ત્રિકોણ એડીબી તથા ત્રિકોણ એસીબી એ સમાન ક્ષેત્રફળ વાળા તથા એક સમાન પાયા કયો છે? એબી. એબી પર અને પાયાની એક જ બાજુએ આવેલ છે અને માટે પ્રમેય 9.3 મુજબ બરાબર આ બંને રેખાઓ કેવી થશે? મારી સમાંતર થશે. તો કે 9.3 મુજબ એબી સમાંતર ડીસી થાય અને માટે જો આ બે બાજુ મારી સમાંતર છે બરાબર, તો આ જે ચતુષ્કોણ છે કેવો થશે? સમલંબ ચતુષ્કોણ. માટે એ બી સી ડી એ સમલંબ ચતુષ્કોણ થાય, જે મારે સાબિત કર્યું. બી સી ડી શું છે? સમલંબ ચતુષ્કોણ, એટલે કે આ બે બાજુઓ મારી સમાન છે. તો ખૂબ સરળ દાખલો છે મિત્રો. આગળ વધીએ 16મો દાખલો. આકૃતિમાં એરિયા ઓફ ડીઆરસી બરાબર એરિયા ઓફ ડીપીસી છે અને એરિયા ઓફ બીડીપી બરાબર એરિયા ઓફ એઆરસી છે. તો ચતુષ્કોણ એબીસીડી અને ડીસીપી આ સમલંબ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો. આ આપણો પ્રશ્ન છે. આપણે આગળ આકૃતિ આપેલી છે, તેમાં પહેલું છે ડીઆરસી બરાબર ડીપીસી, બંનેના ક્ષેત્રફળ મારા સરખા છે. ડીઆરસી આ જે ત્રિકોણ આવ્યું આનું ક્ષેત્રફળ બરાબર ડીપીસી આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ, ત્યાં બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ મારા કેવા છે? સરખા છે. બીજું શું આપેલું છે? તો કે એરિયા ઓફ બીડીપી, બીડીપી આ જે આખો મોટો ત્રિકોણ આવે છે એનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ એઆરસી, એઆરસી આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ, આ બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ, એક આ ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ મારા સમાન છે. મારે સાબિત કરવું છે તો કે આ જે ચતુષ્કોણ આવ્યો, તો કે એબીસીડી ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. એ જ રીતે આ નીચેનો ચતુષ્કોણ મળે છે મને એ પણ કેવો છે? તો કે ડીસીપીઆર એ પણ મારો સમલંબ ચતુષ્કોણ છે એવું બતાવવું છે. તો લખીએ અહીં જે આપેલું છે લખીએ, તો કે એરિયા ઓફ ડીઆરસી બરાબર એરિયા ઓફ ડીપીસી, અહીંથી શરૂઆત કરીએ. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને ત્રિકોણ ના ક્ષેત્રફળ મને સમાન આપેલા છે, તો શું થશે? ધ્યાનથી જોઈશું. તો કે આ ત્રિકોણ એનો પાયો ડીસી, બીજો આ ત્રિકોણ તો કે એનો પાયો પણ કયો છે મારો? ડીસી. બંને ત્રિકોણ બરાબર એક જ પાયા પર અને પાયાની એક જ બાજુ આવેલા છે, સાથે સાથે બંને ના ક્ષેત્રફળ પણ કેવા છે? સમાન છે. તો પ્રમેય 9.3 મુજબ આ બંને રેખાઓ કેવી થાય મારી? તો કે એકબીજાને સમાંતર થાય, એ લક્ષી નાખીએ. માટે ત્રિકોણ ડીઆરસી તથા ત્રિકોણ ડીપીસી એ સમાન પાયા પર તથા પાયાની એક જ બાજુએ આવેલ
સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ છે માટે પ્રમેય 9.3 મુજબ એ બંને શું હોય તો કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ હોય જેમાં એક રેખા છે પાયાને સમાવતી હોય એટલે DC સમાંતર RP DC સમાંતર RP અને DC સમાંતર RP થાય તો કે માટે DCPR DCPR એ સમલંબ ચતુષ્કોણ છે DCPR એ સમલંબ ચતુષ્કોણ છે એક આપણે આ સાબિત કરી દીધું તો બીજું શું સાબિત કરવું છે મારે ABCD છે સમલંબ ચતુષ્કોણ સાબિત કરવું છે એના માટે આગળ વધીએ તો મને શું આપેલું છે એરિયા ઓફ BDP બરાબર એરિયા ઓફ ARC એટલે કે BDP આનું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ ARC આનું ક્ષેત્રફળ આપેલું છે એ લઈએ હવે તો કે હવે એરિયા ઓફ BDP બરાબર એરિયા ઓફ ARC માટે હવે બીડીપી નું ક્ષેત્રફળ જોઈશું આપણે તો બીડીપી આપણો આ ત્રિકોણ છે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આખો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ એ બે ભાગમાં વહેંચાયું છે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણ નું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ ને આ ત્રિકોણ નું ક્ષેત્રફળ નો સરવાળો કરીએ તો આપણને આખા ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી જાય તો લખીએ આપણે એરિયા ઓફ બીડીપી એને બે ભાગ પાડીએ આપણે તો શું થશે એરિયા ઓફ બીડીસી બીડીસી વત્તા એરિયા આ નીચેવાળો ત્રિકોણ નીચેવાળો ત્રિકોણ એટલે કયો થશે આપણો એરિયા ઓફ ડીસીપી બરાબર એરિયા ઓફ ડીસી અથવા તો ડીપીસી આપણે જે ત્રિકોણ લીધું છે ડીપીસી ડીપીસી લખી એરિયા ઓફ ડીપીસી બરાબર એરિયા ઓફ એઆરસી એઆરસી હવે આ ત્રિકોણમાં પણ એ જ રીતે આ બે ત્રિકોણ ના ક્ષેત્રફળ નો સરવાળો કરીએ મને આખો ત્રિકોણ મળે આ પહેલો ત્રિકોણ એટલે કહો કે એડીસી તો કે એરિયા ઓફ એડીસી વત્તા બીજો ત્રિકોણ એરિયા ઓફ તો કે આ મારો જે ત્રિકોણ છે એ ત્રિકોણ એટલે કહો કે ડીઆરસી તો કે ડીઆરસી એરિયા ઓફ ડીઆરસી પરંતુ ડીઆરસી અને ડીપીસી બંને કેવા છે ડીપીસી અને ડીઆરસી બંને સરખા છે તો બંને કાઢી નાખ્યા અથવા તો લખીને પછી કાઢી નાખીએ આપણે બંનેને સરખા બતાવીએ અને પછી કાઢીએ તો કે માટે એરિયા ઓફ બીડીસી બીડીસી વત્તા એરિયા ઓફ ડીપીસી પણ ડીપીસી ની જગ્યાએ અથવા તો કે ચાલો ડીપીસી જ લખીએ આપણે ડીપીસી બરાબર એરિયા ઓફ એડીસી એરિયા ઓફ એડીસી વત્તા એરિયા ઓફ ડીઆરસી એરિયા ઓફ ડીઆરસી પણ ડીઆરસી બરાબર કેટલા તો કે ડીપીસી એ મૂકી દઈએ ડીપીસી બરાબર છે ડીઆરસી ની જગ્યાએ ડીપીસી મૂકીએ કેમ આપેલ છે આપણને તો બંને બાજુથી ડીપીસી ડીપીસી કેન્સલ કરી દઈએ આપણી પાસે શું આવશે તો કે એરિયા ઓફ બીડીસી બરાબર એરિયા ઓફ એડીસી તો કે માટે બીડીસી બરાબર એરિયા ઓફ એડીસી તો કે આ બંને ત્રિકોણ આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સમક્ષેત્ર છે અને બંને એક જ પાયા પર આવેલા છે ડીસી અને પાયાની એક જ બાજુ આવેલા છે અહીં જેમ લખ્યું ને આપણે કે આ બે ત્રિકોણ એ સમાન પાયા પર તથા પાયાની એક જ બાજુ આવેલા છે બરાબર અને સમાન ક્ષેત્રફળ વાળા છે તો શું થશે પ્રમેય 9.3 મુજબ કે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર થશે તે લખી નાખીએ હવે અહીં જેમ લખીએ તો કે માટે ત્રિકોણ બીડીસી તથા ત્રિકોણ એડીસી એ સમાન પાયા પર સમાન પાયા કયો પાયો વાળો ડીસી સમાન પાયા ડીસી પર તથા પાયાની એક જ બાજુએ આવેલ સમાન ક્ષેત્રફળ વાળા
ત્રિકોણ છે અને એવું હોય તો પ્રમેય 9.3 મુજબ આપણે શું કહી શકીએ કે આ બે રેખાઓ છે કે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય જેમાંની એક રેખા છે પાયાને સમાંતર હોય એટલે બંને રેખાઓ પાયાને સમાવતી હોય સોરી પાયાને સમાવતી હોય બંને રેખાઓ મારી કેવી થશે સમાંતર થશે એટલે 9.3 મુજબ બરાબર એબી સમાંતર ડીસી અને એબી સમાંતર ડીસી હોય તો એબી સીડી એ કયું ચતુષ્કોણ થશે સમલંબ ચતુષ્કોણ આપણે એબીસી ને સમલંબ ચતુષ્કોણ બતાવવાનો હતો એ પણ આવી ગયું બંને અહીંયા આગળ એટલે કે આ બે આપણને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા આપેલા છે એટલે કે બંનેનો પાયો એક જ છે ડીસી અને ડીસી એટલે બંનેનો પાયો એક છે અને પાયાની એક જ બાજુ આવેલા છે અને સમાન ક્ષેત્રફળ વાળા છે એટલે સીધે સીધો અહીંયા આગળ આપણે શું કહેવાય પ્રમેય 9.3 નો ઉપયોગ કરી અને ડીસીપીઆર કે સમલંબ ચતુષ્કોણ જેવું સાબિત કરી લઈએ છીએ બીજા ત્રિકોણમાં આપણને મોટા ત્રિકોણમાં બીડીપી બીડીપી આખો આ ત્રિકોણ આપેલું છે એટલે એમાંથી મારે આ ભાગ કાઢવો પડશે કારણ કે મારે આ ત્રિકોણ જોઈએ છે આ ભાગ કાઢી નાખું તો આ અને આ બંને સરખા છે આ બંને કાઢી નાખે એટલે આ બે ત્રિકોણ મળે તો બંને ત્રિકોણ એક જ પાયા પર પાયાની એક જ બાજુ આવેલા છે અને સમાન ક્ષેત્રફળ વાળા છે તો કહી શકીએ કે 9.3 મુજબ એબી અને ડીસી કેવા થશે એકબીજાને સમાંતર એટલે માટે એબીસીડી છે સમલંબ ચતુષ્કોણ તો આપણો સ્વાધ્યાય 9.3 એનો દાખલા નંબર 16 છે આ સાથે જ સ્વાધ્યાય 9.3 એ આગળ પૂરું થાય છે એની સાથે જ આપણું આ જે પ્રકરણ છે પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળો એ પ્રકરણ છે એ પ્રકરણ પણ આગળ આપણે પૂરું કરીએ છીએ મિત્રો આ પ્રકરણમાં કયા મુદ્દાઓ પરીક્ષાલક્ષી છે અને કયા મુદ્દાઓ પરીક્ષાલક્ષી નથી એ આપણે પહેલા જ વિડીયોમાં બતાવી દીધું છે એટલે શું તૈયાર કરવાનું શું તૈયાર ના કરવાનું એ તમને શરૂઆતથી જ ખબર પડી જશે કે આપણે આટલું આટલું જોવાનું છે પરીક્ષાલક્ષી જોવાનું બધું જ છે ફરીથી ધ્યાન દોરું છું આપણું જોવાનું બધું જ છે પરીક્ષાલક્ષી ત્યારે ની વાત આવે ત્યારે પરીક્ષાલક્ષી ત્યારે આપણે કઈ કરવાની છે કઈ નથી કરવાની એ મેં તમને પહેલા વિડીયોમાં બતાવેલું છે એટલે પહેલા વિડીયો ફરીથી જોઈ લેજો કે તમને ખ્યાલ આવશે વિશેષ વાત કરતા નથી આટલી વાતો સાથે આજનો વિડીયો એ આગળ પૂરો કરીશું મિત્રો જય હિન્દ જય ભારત